આયન મેન, ફાલતું ખાવાનું બંધ કરી દઉં. જેને આયન મેન બનવું હોય ખાલી જીમમાં જવાથી નહીં. મોરારી બાપુએ બહુ સરસ વાત કરી, જે છોકરી સિમમાં જાય ને એને ક્યારે જીમમાં ના જવું પડે. હવે તમને નહીં સમજાય પાછું સિમમાં એટલે, મેં પછી આ જ વાક્ય એક ઠેકાણે કીધું ને, ઓલી છોકરી કે મારી પાસે તો સિમ છે, ડબલ સિમ છે. હવે હું કયું સિમ કહું ને એ કયું સિમ સમજ. સિમ એટલે ખેતર, વેરી ગુડ. સિમમાં જાય આપણી દાદી, તમારી બા દાદી છે ને, એને પૂછજો કે પેલા ગામડે રહેતા હતા ત્યારે શું કરતા હતા, પાણી ભરતા હતા, કપડા ધોવા ક્યાં જતા હતા, નદીએ જતા હતા. દિવસમાં આવું ચાર વખત જવા આવવાનું થાય, ઉચકવાનું થાય, પેલા તો રેડીમેડ નથી, છાસ બનાવવાની હોય ને રેડીમેડ આવે તો શું કરે, વલુણું, પછી લોટ આટા પતંજલિમાંથી લઈ આવવાનું તો ક્યાંથી આવે, ઘરે ઘંટી હોય એની અંદર દાણા નાખતા જવાના અને ચપટી ચપટી દાણા નાખતા જાય, ગોળ ગોળ ફેરવતા જાય અને સાથે સાથે જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા. હા, આવા બધા ભજનો ગવાતા જાય, સવારનું આખું વાતાવરણ પવિત્ર થઈ જતું. એને સીમ કહેવાતું. એ જમાનાની અંદર તમારા બા દાદા 10-10 કિલોમીટર ચાલી શકતા હતા. તમારી બિલ્ડિંગમાં લાઇટ જાય અને લિફ્ટ બંધ થઈ જાય તો, અને તમે ચોથે માળે રહેતા હો, શું થાય? ચડો તો ખરા, ચડવું તો પડે, કોકના ઘરમાં તો જવાય નહીં પાછું. બધા જ ગ્રાઉન્ડ ફ્લોરમાં જતો રહે તો ગ્રાઉન્ડ ફ્લોર વાળો બિચારો બહાર આવી જાય. ગાળો આપતા આપતા ચડીએ કે ના ચડીએ? આ મ્યુનિસિપાલિટી વાળા ખાલી આપણે ટેક્સ ઉધરાવી જાય છે, બાકી કોઈ આપણે ફેસિલિટી આપતા નથી. આવા છે તેવા છે, બોલો કે ના બોલો? બોલો. અને અમારા સાધુ સંતો જયારે પણ ભિક્ષા લેવા જાય ને, 15 માળ ચડે, 15 માળ, 15. અહીંયા તો અમદાવાદમાં તો હજી ઓછા છે, બોમ્બેમાં 100, 100-100 માળના બિલ્ડિંગ થઈ ગયા છે. અમે દાદરમાં હતા ને એક ભાઈ મને કહે કે હું 3 માળે રહું છું. ચલો શરૂ કર્યું, 1 માળ, 2 માળ, 3 માળ, મને એમ કે હવે આવશે 4 માળ, 5 માળ, 6. પછી મારાથી ન રહ્યો, ભાઈ તમે મને 3 કીધું તું ને? મને કે સાહેબ આ 1-5 તો પોડિયમ છે. નહીં સમજ્યા? 1-5 માળ પોડિયમ એટલે પાર્કિંગ ના છે, પાર્કિંગ. 6 માળથી 1 માળ શરૂ થાય. મેં કીધું લલ્લુ તારા માટે 3 હશે, મારા માટે 8 માળ કહેવાનો. જેને લિફ્ટમાં જવું છે ને 3 હોય કે 13 હોય, પારકા પગે જવું છે એને હું મારા જેવાને લઈ જાઉં. મેં કહ્યું મને ભલે આજે લઈ આવ્યો હોય, બીજા સંતને લાવે ને ત્યારે ચોખ્ખું બોલજે 8 માળે રહું છું, 3 માળ નહીં કહેતો. 1-5 પાર્કિંગના ચડવા તો પડે કે ના પડે? ઉડીને પહોંચાય છે 6 માળે. તમે 10 કિલોમીટર ચાલી શકો ખરા? હા નહીં, ચાલ્યા છો હવે એ બોલો. ક્યારે ચાલ્યા? સંઘમાં, પૈદલ સંઘમાં, પછી બાકી ક્યારે ગયા? એવું રાખવું છે આજે નૌકા ઇન્સ્ટિટ્યુટ થી ઘરે પૈદલ જવાનું? હું તમારા એક મિનિટ તમારા હિતેશ સર ને કહું, 1 અઠવાડિયામાં 1 દિવસ નો વેહિકલ ડે. તમારા બધા ડે હોય છે ને અલગ અલગ, આજે જીન્સ ડે ને સાડી ડે ને ફલાણા ડે, આપણે નો વેહિકલ ડે રાખવું છે. પછી જ્યાં રહેતા હો નારાયણપુરાથી પણ ચાલીને આવવાનું, નવરંગપુરા નારાયણપુરા તો નજીક છે પણ નારાયણનગર થી પણ ચાલીને આવવાનું, સાઈબાગ રહેતા હો સાઈબાગ થી ચાલીને આવવાનું. અને હિતેશ સરે નૌકા ઇન્સ્ટિટ્યુટ એવા સેન્ટર પર મૂક્યું છે ને કે ગમે ત્યાંથી આવો, હું નથી માનતો 10 કિલોમીટર થી વધારે ક્યાંય આવતા હશો. કોઈ છે 10 કિલોમીટર દૂર થી આવતું હોય? ઓ, એટલે ક્યાંથી આવો? સાણંદ થી આવો છો? મારી વાત એટલી સાંભળો, 10 કિલોમીટર ચાલ્યા પછી જો તમને થાક લાગતો હોય, યુ આર નોટ આયન મેન. એવરી ડે ચાલવાનું, એવરી ડે.
આટલું તો ચાલી જ નાખવાનું. આજે તમને ફેસિલિટી છે, તમારા બાપ દાદાને પૂછો કે એમને એક સ્કૂલમાં જવું હતું ને, તો રોજ 7 કિલોમીટર 7-8 કિલોમીટર ચાલીને જતા, સ્કૂલમાં ભણતા અને પાછા ચાલીને ઘરે આવતા હતા. હતા કે નહીં? સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? આવું એ આયર્નમેન હતા. યુ આર નોટ આયર્નમેન. તમારે આયર્નમેન બનવું હોય, નંબર એક તમારા ખોરાકમાં ચેન્જ કરી દો, તમારા આહારમાં પરિવર્તન લાવી દો. તમને 100% ફીલ થશે કે તમારા આહારમાં પરિવર્તન આવશે, તમારા વિચારમાં પરિવર્તન આવશે, અને તમારા વિચારમાં પરિવર્તન આવશે, તમારા આચારમાં પરિવર્તન આવશે, આવશે ને આવશે.